રાજપીપરા ટેકરા ફરિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં બૂસ્ટર ડોઝનું વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટનું ષડયંત્ર ઝડપાયું. કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોનાની વેક્સિન અને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહી છે. સરકારની આ સારી અને સુંદર કામગીરીને કેટલાક હેલ્થ સેન્ટરના કર્મચારીઓ બટ્ટો લગાડી રહ્યા છે. હેલ્થ સેન્ટરના કેટલાક કર્મચારીઓ વેક્સિન લેવા માટે નાગરિકને ફોન કરવામાં આવે છે. એમાંની કેટલીક વ્યક્તિ વેક્સિન લઈ જાય છે અને કેટલીક વ્યક્તિઓ અન્ય કારણોસર વેક્સિન લઈ શકતા નથી, ત્યારે આવા નામની વ્યક્તિઓના નામે વેક્સિન આપ્યા વગર જ વેક્સિન લીધાનો મેસેજ આવી જતો હોય છે અને તે વ્યક્તિનું સર્ટિફિકેટ પણ બની જતું હોય છે. વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટની જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે ત્યારે આવી બોગસ કામગીરીનો પર્દાફાશ થતો હોય છે. આજરોજ સોમવારના રાજપીપરા ભાટવાડાના નિવાસી અને ધરતી કવોરીના માલિક એવા પરેશભાઈ ટાંકના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો, જેમાં એમને બૂસ્ટર ડોઝ લઈ લીધો છે એવો મેસેજ આવેલો. એટલું જ નહીં, વેક્સિન લીધેલ ન હોવા છતાં એમના નામનું સર્ટિફિકેટ બની ગયું હતું. આ જોઈને ચોંકી ઉઠેલા પરેશભાઈ તાત્કાલિક ટેકરા ફરિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી ગયા હતા અને ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય કોઈ જવાબ આપવા તૈયાર ન હતો. પરેશભાઈએ ત્યાંના ફરજ પરના લેડી મેડિકલ ઓફિસર અને કર્મચારીને જણાવ્યું કે મેં વેક્સિન લીધી નથી તો મારું સર્ટિફિકેટ કેવી રીતે બની ગયું, આ કામગીરી કોણે કરી, એનું મને નામ આપો. ત્યારે કર્મચારીઓ અને મેડિકલ જવાબ આપવાના બદલે ઓફિસ છોડીને ઉપરના મારે એક રૂમમાં ચાલ્યા ગયા હતા. ઓફિસ કર્મચારી નાસ્તા ફરતા જણાતા હતા અને કોઈ જવાબ આપવા તૈયાર ન હતો. અને આ મેડિકલ ઓફિસર અને અન્ય કર્મચારીઓ પોતાની કેબિન છોડીને ઉપરના મારે અન્ય રૂમમાં જતા રહેતા. ઘરે મીડિયાની ટીમ ત્યાં પહોંચી ત્યારે પણ જવાબદાર કર્મચારીઓ સાચો જવાબ આપવા તૈયાર ન હતા. જોકે આ ઘટનાની જાણ બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર સુમનને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારે પરેશભાઈએ અને તેમના પરિવારે સાચી ફરિયાદ કરતાં તેમણે ફરિયાદની ગંભીર નોંધ લીધી હતી અને આ ભૂલને સ્વીકારી હતી અને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવાની ખાતરી પણ આપી હતી. અને એમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે આવી ભૂલ ન થવી જોઈએ અને આ ખોટું થયું છે, જવાબદાર સામે જરૂર પગલાં લેવાશે. આમ કહી તેમને વેક્સિન લેવાની વિનંતી કરતા પરેશભાઈએ છેવટે વેક્સિન લીધી હતી. પરંતુ પરેશભાઈએ જણાવ્યું હતું કે હું અંગે પીએમઓ ઓફિસ સુધી કાયદેસરની લેખિત ફરિયાદ કરીશ અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. હવે જોવું એ રહ્યું કે આરોગ્ય અધિકારી આવા બે જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લે છે કે નહીં. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ તરીકે કર્મચારીઓને વેક્સિન દેશ લેવાના આંકડા સહિતનો ટાર્ગેટ આપી દેવામાં આવે છે. જ્યારે ટાર્ગેટ પૂરો થતો નથી ત્યારે આવા ટાર્ગેટને પૂરો કરવા બોગસ આંકડા બતાવી વેક્સિન લીધા વગર સર્ટિફિકેટ પણ બની જતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે, છતાં આજ દિન સુધી આવા બે જવાબદાર કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે આરોગ્ય તંત્ર ગંભીરતાથી મેડિકલ ઓફિસર અને જવાબદાર કર્મચારી સામે કાયદેસરના પગલાં લે એવી આમ જનતાની પણ માંગ છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. મારી સ્કૂલમાં ડ્યુટી હતી એટલે ત્યાં અમે 10 અને 16 વર્ષના બાળકોને ટીડીના ઇન્જેક્શન આપવા માટે ગયા હતા, ટીડી વેક્સિન. તો ત્યાંથી હમણાં 3 વાગે જઈ છું. સર, આજે લગભગ બપોરના 12:30 મારા મોબાઈલમાં એક મેસેજ આવેલો કે તમને કોવિડ ફાઇનલ વેક્સિનેશનનું બૂસ્ટર ડોઝ અપાઈ ગયેલો છે. એટલે મને કોઈ બૂસ્ટર ડોઝ આજે મેં લીધેલ નથી, એટલે રાજપીપલા અર્બન સેન્ટર ખાતે આવીને મેં તપાસ કરતા એના મેડિકલ ઓફિસરને મળતા એને એવો જવાબ આપેલો કે પહેલાં તો 3 વાગ્યા સુધી અમારો સ્ટાફ લંચ બ્રેકમાં છે, 3 વાગ્યા પછી હું તમને આ બાબત ખુલાસો કરી શકીશ. અને 3 વાગ્યા પછી પણ મેડિકલ ઓફિસરે આ બાબત મને કોઈ ખુલાસો કે જવાબ આપેલ નથી. અને મેં એમને કહેતા એ ઓફિસ છોડીને અહીંથી ચાલ્યા ગયા છે અને મને કોઈ સંતોષકારક જવાબ હજી સુધી અહીંયા મળેલો નથી. કે ઓફિસરનું નામ સાહેબ મને ખબર ને, અહીંયા હતા, ઉપર હાજર છે. અચ્છા, હવે તમે ડોઝ લીધો નથી એ પ્રમાણે કોઈ લેખિત કે કોઈ જગ્યા આખો તમે અર્બન વેક્સિનેશન થઈ ગયું છે. મારા ફાધર ઇન લોનું
પણ મેસેજ આવી ગયો છે મારા ફોનમાં કે એ વેક્સિનેશન થઈ ગયું છે પણ એમનું વેક્સિનેશન હજુ થયું નથી. શું નામ ફાધર? અમરાભાઈ મથુરભાઈ માછી. કઈ તારીખે આવું બન્યું? 23 તારીખે. અચ્છા, તો એમનું પણ સર્ટિફિકેટ નીકળી ગયું છે. તો તમે આ બાબતે કોઈ ફરિયાદ નહીં કરી? ના, મેં કોઈ ફરિયાદ કરી નથી. ક્યાંથી આવો છો? અહીંયાથી જ આવું છું, માધવ સોસાયટી.